હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ કિચન એક્સપ્રેસ. હું છું ડૉક્ટર ચેતન. આજે આપણે બનાવીશું વેજ મંચુરિયન. આપણે ગ્રેવી મંચુરિયન બનાવવાના છીએ, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઘરે બનાવવામાં ખૂબ જ ઇઝી છે. તો એના માટે આ રેસીપીને એન્ડ સુધી જોજો. અને જો તમને આ રેસીપી પસંદ આવે તો આ વિડીયોને લાઇક અને શેર કરજો, અને આવી નવી રેસીપીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો શરૂઆત કરીએ. તો મંચુરિયન બોલ્સ બનાવવા માટે 2 કપ ફાઇન ચોપ કરેલી કોબી અને 1 કપ ગાજર લીધું છે ફાઇન ચોપ કરીને, 1 કપ કેપ્સિકમ લેવાના છે ચોપ કરેલા, અને 1 કપ લીલી ડુંગળી લીધી છે, 1 ઇંચ આદુનો ટુકડો અને 1 લીલા મરચાંને ચોપ કરીને લીધેલા છે, અને થોડી ધાણાભાજી લેવાની છે. હવે બાઇન્ડિંગ માટે 1/2 કપ મેંદો અને 1/4 કપ કોર્નસ્ટાર્ચ લીધો છે, અને સ્વાદ અનુસાર મીઠું, અને 1 ટીસ્પૂન કાળા મરીનો પાવડર લેવાનો છે. તો હવે આપણે મંચુરિયનના બોલ્સ બનાવી લઈએ. તો મંચુરિયન બોલ્સ બનાવવા માટે આ રીતે એક મોટા વાસણમાં બધા ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે એડ કરતા જવાના છે. તો સૌથી પહેલાં આ 2 કપ ફાઇન ચોપ કરેલી કોબી, 1 કપ ચોપ કરેલું ગાજર, 1 કપ ચોપ કરીને રાખેલા કેપ્સિકમ, 1 કપ ચોપ કરેલી લીલી ડુંગળી, ફાઇન ચોપ કરેલા આદુ અને મરચાં, ફાઇન ચોપ કરેલી લીલી કોથમીર, સ્વાદ અનુસાર મીઠું, અને 1 ટીસ્પૂન કાળા મરીનો પાવડર એડ કરી આ બધા ઇન્ગ્રેડિયન્ટને સરખી રીતે મિક્સ કરી લેવાના છે. હવે આ બધા ઇન્ગ્રેડિયન્ટ સરખી રીતે મિક્સ થઈ જાય એટલે આમાં બાઇન્ડિંગ માટે 1/2 કપ મેંદો અને 1/4 કપ કોર્નફ્લોર ઉમેરી અને આને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ મિશ્રણને આ રીતે હાથની મદદથી સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. અહીંયા આપણે લોટનું પ્રમાણ બહુ વધારે નથી લેવાનું, માત્ર બાઇન્ડિંગ આવે અને આપણા મંચુરિયન બોલ્સ થોડા ક્રિસ્પી થાય એટલે આપણે અહીંયા મેંદાનો અને કોર્નફ્લોરનો યુઝ કરીએ છીએ. તો આ રીતે આને એકદમ સરખી રીતે મિક્સ કરી લઈશું. અને અહીંયા આપણે આ બોલ્સ બનાવવામાં પાણીનો યુઝ નથી કરવાનો. જે આપણે કોબી, ગાજર અને કેપ્સિકમ લીધા છે એના પાણીથી જ આનાથી સરસ બોલ્સ બની જશે. જો આ મિક્સ તમને અહીંયા ઢીલું લાગતું હોય તો થોડો મેંદો એડ કરી તમે આને સેટ કરી શકો છો. તો આપણું મંચુરિયન બોલ્સ બનાવવાનું મિક્સ તૈયાર છે. હવે એમાંથી આપણે મીડિયમ સાઇઝના બોલ્સ બનાવી લઈએ. તો આ રીતે થોડું થોડું મિક્સ લેતા જઈ એમાંથી આ રીતે આપણે મીડિયમ સાઇઝના મંચુરિયનના બોલ્સ બનાવી લેવાના છે. તો આ જ રીતે બધા બોલ્સ તૈયાર કરી લઈએ. તો આ રીતે મેં બધા મંચુરિયન બોલ્સ તૈયાર કરી લીધા છે. હવે આને આપણે ફ્રાય કરી લઈએ. મંચુરિયન બોલ્સને ફ્રાય કરવા માટે 1 કડાઈમાં તેલ લઈ તેલને ગરમ થવા દઈશું, અને અહીંયા આપણે તેલને એકદમ વધારે ગરમ થવા દેવાનું છે કારણ કે મંચુરિયનને આપણે મીડિયમથી હાઈ ફ્લેમ પર ફ્રાય કરવાના છે. મંચુરિયનને અહીંયા મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ફ્રાય કરવાના છે અને એનો કલર ડાર્ક ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરીશું. આ રીતે વચ્ચે વચ્ચે ફેરવતા જઈ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે. તો આ મંચુરિયન બોલ્સ તળાઈને રેડી છે. હવે એને આપણે એક બોલમાં કાઢી લઈએ. તો આ જ રીતે બાકીના બધા મંચુરિયન બોલ્સને ફ્રાય કરી લઈશું.
તો બધા મંચુરિયન બોલ્સ તળાઈને રેડી છે, તો હવે આપણે એનું ગ્રેવી બનાવી લઈએ. તો ગ્રેવી વઘારવા માટે કડાઈમાં 3 ટેબલ સ્પૂન તેલ લઈ તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં 1 ટેબલ સ્પૂન ચોપ કરેલું લસણ અને ચોપ કરેલા આદુ અને મરચાં એડ કરી એને સાતડી લઈશું. લસણ થોડું સતળાઈ જાય એટલે 1/4 કપ ચોપ કરેલી ડુંગળી એડ કરી ડુંગળીને થોડી વાર સાતડી લઈશું. ડુંગળી સતળાઈ જાય એટલે એમાં 2 ટેબલ સ્પૂન ચોપ કરેલા કેપ્સિકમ એડ કરી એને સાતડી લેવાના છે. હવે આમાં આ 2 ટેબલ સ્પૂન ચોપ કરીને રાખેલા ગાજર એડ કરી ગાજરને થોડા સોફ્ટ થાય ત્યાં સુધી સાતડી લઈશું. હવે આમાં આ 3-4 ટેબલ સ્પૂન જેટલી ચોપ કરેલી કોબી એડ કરી એને કૂક કરી લેવાની છે. અહીંયા ગાજર અને કોબીને બહુ કૂક નથી કરવાના, એને થોડા ક્રન્ચી રાખવાના છે જેનાથી એનો ટેસ્ટ એકદમ સારો આવે છે. બધા વેજીટેબલ્સ કૂક થઈ જાય એટલે આમાં મસાલા કરી લઈએ. તો એમાં સ્વાદ અનુસાર મીઠું અને 1 ટીસ્પૂન કાળા મરીનો પાવડર એડ કરી એને સરખી રીતે મિક્સ કરી લઈશું. મસાલા મિક્સ થઈ જાય એટલે 1 ટીસ્પૂન રેડ ચીલી સોસ, 2 ટેબલ સ્પૂન ડાર્ક સોયા સોસ અને 1 ટીસ્પૂન ટોમેટો કેચપ એડ કરી આ બધાને વેજીટેબલ સાથે સરખી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા તમે વિનેગારનો પણ યુઝ કરી શકો છો. મેં ટોમેટો કેચપ એડ કર્યું છે એટલે વિનેગાર એડ નથી કરતો. બધા સોસ સરખી રીતે મિક્સ થઈ જાય પછી આમાં 2 કપ પાણી ઉમેરી દઈશું. પાણી એડ કર્યા પછી ગ્રેવીને 2-3 મિનિટ માટે ઉકળવા દેવાની છે. ગ્રેવીમાં એક બોઇલ આવી જાય પછી આપણે આ ફ્રાય કરીને રાખેલા મંચુરિયન બોલ્સ આમાં એડ કરી દઈશું. મંચુરિયન બોલ્સને ગ્રેવીમાં સરખી રીતે મિક્સ કરી એને 1-2 મિનિટ માટે આપણે કૂક થવા દેવાના છે. ગ્રેવીને થીક કરવા માટે એમાં કોર્નફ્લોરની સ્લરી એડ કરીએ છીએ, જેને બનાવવા માટે 2 ટીસ્પૂન કોર્નફ્લોર લઈ એમાં 4-5 ચમચી પાણી નાખી અને એક મીડિયમ થીક સ્લરી બનાવેલી છે. તો આ કોર્નફ્લોરની સ્લરીને ગ્રેવીમાં એડ કરી સરખી રીતે મિક્સ કરી લઈશું. સ્લરી એડ કર્યા પછી મંચુરિયનને આપણે 1-2 મિનિટ માટે ઉકળવા દઈશું. લાસ્ટમાં 1/4 કપ ચોપ કરેલા સ્પ્રિંગ ઓનિયન એડ કરી એને સરખી રીતે મિક્સ કરી દેવાના છે. તો ગ્રેવી મંચુરિયન તૈયાર છે. તો આપણે સ્ટવ બંધ કરી અને સર્વ કરી લઈએ. તો તૈયાર છે એકદમ બહાર જેવા અને ટેસ્ટી વેજ ગ્રેવી મંચુરિયન. તો આ રીતે તમે ઘરે જરૂર બનાવજો અને જો આ રેસીપી પસંદ આવે તો આવા નવા વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.